આજે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગુજરાતની તમામ માતાઓ અને બહેનોને મારા સત સતવંદન અને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતમાં તો સ્ત્રી શક્તિની ઉજવણી આપણી પરંપરા છે અને સંસ્કૃતિનો ભાગ રહ્યો છે અને આપણે ત્યાં એવી માન્યતા છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો પણ વાસ થાય છે જેનો અર્થ એ છે કે ત્યાં હંમેશા સમૃદ્ધિ કાયમ રહે છે અને એટલે જ આપણે સ્ત્રીને પહેલું સ્થાન આપ્યું છે સીતારામ રામ સીતા નહીં ઉમા શંકર શંકર ઉમા નહીં રાધા કૃષ્ણ રાધા પહેલા પછી કૃષ્ણ જ્યારે પશ્ચિમની પરંપરાથી સાવ અલગ નારાયણીની માતૃ સ્વરૂપ ઉજ્જવળ સંસ્કૃતિમાં તો સીતા માતાને પામવા માટે પણ શ્રી રામને પણ સ્વયંવરના રૂપમાં પરીક્ષા આપવી પડે સ્વયંવર એટલે વ્યક્તિગત સ્વતંત્રતાનું પ્રમાણ પશ્ચિમના દેશમાં તો લોકતંત્રની સ્થાપના પછી પણ મહિલાઓને મતાધિકાર મેળવવામાં બહુ મોડું થયું હતું જ્યારે ભારતમાં સ્વતંત્રતા મળીને તરત જ મહિલાઓને મતાધિકાર સાથોસાથ મળી ગયો આપણે તો ભારતી ગાર્ગી મૈત્રી જેવી વિદુષીઓ પાસે હંમેશા પ્રેરણા લેતા આવ્યા છીએ તો બીજી તરફ ઝાસીની રાણી લક્ષ્મીભાઈ અને અહલ્યાભાઈ હોલકર જેવી વીરાંગનાઓ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે એટલે સુધી કે હિન્દુ ધર્મ પરંપરામાં તો આદિદેવ શિવ પણ શક્તિ વિના અધૂરા છે અને એટલે શિવ શક્તિ સાથે હોય તો જ ઉર્જા છે જીવન છે પરંતુ સ્ત્રીને સમાન જ નહીં પણ પુરુષ કરતા પણ અધિક માનનારી આ સંસ્કૃતિ પર સદીઓ પહેલા ઇસ્લામિક આક્રમણ પછી સ્ત્રીઓની સુરક્ષા અનિવાર્ય બની ગઈ તેના કારણે કેટલીક મર્યાદાઓ પણ લાદવાની જરૂર પડી મર્યાદાઓથી પર થઈને સ્ત્રી સન્માનની આપણી મૂળભૂત સંસ્કૃતિને ઉજાગર કરવા માટે મહિલા દિન પ્રાસંગિક બની જાય છે આજના દિવસે મારે સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરવા છે તમારામાંથી ઘણાને કદાચ ખબર નહીં હોય કે ઓગણીસો ઓગણીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ખરડો પાસ કરાવ્યો મહિલાઓને ઇલેક્શન લડી શકે જનતાના પ્રતિનિધિ બની શકે તેના માટેનો રસ્તો બનાવ્યો આ ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ હતું જ્યારે શાહ બાનુનો ચુકાદો આ કેસમાં જે કાંઈ થયું તે માત્ર તૃષ્ટિકરણ હતું હું કાયમ કહું છું કે વોટ બેંકની રાજનીતિ ભારત માટે અભિશાપ છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે માતાઓ અને બહેનોનો સાથ અને સહકાર કાયમ મળ્યો છે માતાઓ અને બહેનોના આ વિશ્વાસ અમારી તાકાત બની છે માટે અમે એવા અસંખ્ય કાર્યો કરી શક્યા જે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ અને તેને મજબૂત બનાવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અમે મહિલાઓ માટે પચાસ ટકા રિઝર્વેશન અમે લઈને આવ્યા સરકારી નોકરીમાં તેત્રીસ ટકા રિઝર્વેશન અમે લઈને આવ્યા મહિલાઓના નામે મિલકત નોંધાય તો તેમાં રજીસ્ટ્રેશન ફીમાં અમે ઘટાડો કર્યો એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇન એક ફોન કોલ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ હાજર મહિલાઓની સુરક્ષા માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિનું ગઠન કર્યું ગુજરાત સરકાર દ્વારા બસો સિત્તેર નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી જેના દ્વારા અઢાર હજાર કેસોનું સમાધાન થયું ગુજરાત સરકાર મહિલાઓની તંદુરસ્તી માટે હંમેશા ચિંતિત રહી છે સગર્ભા માતા અને બહેનો અને બાળકોને પોષણયુક્ત આહાર મળે અને તે રોગમુક્ત રહે તે માટે સરકારે ભગીરથ કાર્યો કર્યા છે કન્યા કેળવણી એના ઉપર છેલ્લા બે દાયકાથી કામ કરતા આવ્યા છીએ જેના સારા પરિણામ આપણી સામે છે જ આ બજેટમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જાહેર કરી જેમાં સખી મંડળોને સ્વરોજગાર માટે એક લાખ રૂપિયાની લોન અને તે પણ સંપૂર્ણ વ્યાજ મુક્ત અને એનું વ્યાજ ગુજરાત સરકાર ભરવાની છે રાષ્ટ્રીય કક્ષાએ પણ મુસ્લિમ માતાઓ બહેનો એમને તલાકના દર્કમાંથી મુક્ત થાય એમના સંરક્ષણ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂક્યો આ ખરા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ છે ચાલીસ લાખથી વધુ શૌચાલયો બનાવીને ગુજરાત સરકારે ઓડીએફ જાહેર કર્યું છે ઉજ્જવલા યોજનાથી માતાઓ બહેનોને ધુમાડાઓમાંથી મુક્ત મળી એમની તંદુરસ્તીમાં સુધારો થયો અને આજે એમના જીવનમાં એક આનંદનો ભાવ છે આયુષ્યમાન ભારત દ્વારા કેન્સર હૃદયરોગ જેવી જીવલેણી બીમારીમાં મફત ઇલાજ દ્વારા લાખો બહેનોને ગરીબ મધ્યમ વર્ગની બહેનોને પૈસાની તકલીફ ન પડે સરકાર પાંચ લાખ રૂપિયા સુધીના ઓપરેશન અને એના માટે આયુષ્યમાન ભારતમાં વ્યવસ્થા કરીને બહેનોની ચિંતા કરી છે સ્ત્રી સશક્તિકરણ મહિલા ઉત્કર્ષ આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારો માટે એક રાષ્ટ્રીય અભિગમ છે આજના મહિલા દિવસ નિમિત્તે ફરી વખત ગુજરાતની તમામ મારી માતાઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે ખાતરી આપું છું કે મારી સરકાર બહેનોના સન્માન સલામતી તેમના સંરક્ષણ માટે તેમના સશક્તિકરણ માટે તેમને સમૃદ્ધ બનાવવા માટે તેમને સ્વાવલંબી બનાવવા માટે હંમેશા સરકાર કટિબદ્ધ રહેવાની છે અને સરકારનો સંપૂર્ણ સંસાધનો ઉપર મહિલાઓના પ્રથમ અધિકાર રહે તે માટે પણ સરકાર ઉત્સુક રહેશે અને સરકાર દ્વારા મહિલાઓના સન્માનથી આપણું ગુજરાત વાત્સવમાં યાદ એવી સર્વભૂતેષું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યે નમસ્ત્યે નમો નમ